हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। स्टैंडर्ड 5 इंग्लिश टेक्स्ट बुक बाळको, तमारे इंग्लिश नी टेक्स्ट बुक में पेज नंबर 2323 ओपन करवानुं छे। त्यां तमने शुं आपेलुं छे, एक्टिविटी 3, तमारा शिक्षकनी मददथी मेक अ सेंटेन्स, रमत रमो। तो बाळको, आ एक्टिविटीमां तमारे सेंटेन्स बनावाना छे। तो आ एक्टिविटी आपणे वर्गखंडमां करवानी छे, क्लासरूममां करवानी छे। तो जारे तमे स्कूले आओ त्यारे आ एक्टिविटी आपणे जरूर करीशुं। त्यार पछी नीचे आपणने एक पोयम आपेली छे, तो बाळको आजे आपणे आ पोयमनो अभ्यास करीशुं। ओके, डेज ऑफ ध वीक। डेज એટલે દિવસો અને વીક એટલે અઠવાડિયું। તો બાળકો, તમને બધાને તો ખબર જ છે કે એક અઠવાડિયાના કેટલા દિવસો હોય છે? 7 દિવસ હોય છે। કયા કયા હોય છે? મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, એમ ટોટલ 7 ડેઝ હોય છે બાળકો। તો આ બધા ડેઝ છે, તેના પરથી અહીં આપણને એક નાની પોયમ આપેલી છે। તો આપણે આ વિડીયોમાં આ પોયમનો અભ્યાસ કરીશું। ઓ વોટ અ ફન ટુ પ્લે। તો બાળકો, પહેલાં હું એકવાર આખી પોયમ રીડ કરું છું, તમારે કેરફુલી ધ્યાન આપવાનું છે। ઓ વોટ અ ફન ટુ પ્લે અ ન્યૂ ગેમ એવરી ડે, કમ વોટ મે, માર્બલ્સ ઓન મંડે, લેડર્સ ઓન ટ્યુઝડે, હોપિંગ ઓન વેનસડે, ટિકેટ ઓન થર્સડે, ફૂટબોલ ઓન ફ્રાઈડે, સ્કીપિંગ ઓન સેટરડે, ક્રિકેટ ઓન સન્ડે, કમ વિથ અસ ટુ પ્લે, હેવ ફન એવરી ડે। ઓકે, તો ચાલો બાળકો, હવે આપણે આ પોયમનું ગુજરાતી સમજીએ। ઓ વોટ અ ફન ટુ પ્લે। વોટ એટલે શું, ફન એટલે રમત, ટુ પ્લે એટલે રમવાની। ઓ રમવાની કેવી મજા આવે છે। અ ન્યૂ ગેમ એવરી ડે, અ ન્યૂ એટલે નવી નવી, ગેમ એટલે રમત, એવરી ડે એટલે દરરોજ, રોજ દરરોજ રમવાની કેવી મજા આવે છે, નવી નવી રમત રમવાની કેવી મજા આવે છે। કમ વોટ મે, ચાલો જોઈએ કે અહીં શું રમત આપેલી છે। વોટ એટલે શું, કમ એટલે આવો, ચાલો જોઈએ શું રમત આપેલી છે। માર્બલ્સ ઓન મંડે, મંડે એટલે સોમવાર, માર્બલ્સ, માર્બલ્સ એટલે લખોટીઓ। મંડે કઈ રમત રમીશું બાળકો? માર્બલ્સ એટલે કે લખોટીની રમત રમીશું। લેડર્સ ઓન ટ્યુઝડે, ટ્યુઝડે એટલે મંગળવાર, ત્યારે કઈ રમત રમીશું બાળકો? લેડર્સ, લેડર્સ એટલે સાપસીડીની રમત રમીશું, લેડર્સ ઓન ટ્યુઝડે। હોપિંગ ઓન વેનસડે, તો બાળકો વેનસડે એટલે બુધવાર, બુધવારે કઈ રમત છે? હોપિંગ એટલે લંગડી રમવાની રમત, હોપિંગ એટલે લંગડી રમવાની રમત, ગોળ કુંડાળામાં આપણે લંગડી રમીએ છીએ ને, તો તેને શું કહેવાશે? હોપિંગ, હોપિંગ ઓન વેનસડે, હોપિંગ એટલે લંગડી રમવાની રમત। ટિકેટ ઓન થર્સડે, થર્સડે એટલે ગુરુવાર, ગુરુવારે કઈ રમત રમીશું બાળકો? ટિકેટ એટલે ગિલ્લી દંડાની રમત, કઈ રમત આવશે બાળકો? ગિલ્લી દંડાની રમત, ટિકેટ ઓન થર્સડે, થર્સડે ગિલ્લી દંડાની રમત રમીશું। જે ફૂટબોલ ઓન ફ્રાઈડે, ફ્રાઈડે એટલે શુક્રવાર, શુક્રવારે કઈ રમત છે બાળકો? ફૂટબોલની રમત રમીશું, ફૂટબોલ ઓન ફ્રાઈડે। ત્યાર પછી સ્કીપિંગ ઓન સેટરડે, સેટરડે એટલે શનિવાર, સ્કીપિંગ એટલે દોરડા કૂદવાની રમત, સ્કીપિંગ એટલે કૂદવું। તો સેટરડે કઈ રમત રમીશું બાળકો? સ્કીપિંગ, દોરડા કૂદવાની રમત રમીશું। ક્રિકેટ ઓન સન્ડે, સન્ડે એટલે રવિવાર, રવિવારે કઈ રમત રમીશું બાળકો? ક્રિકેટ રમત રમીશું। કમ વિથ અસ ટુ પ્લે, કમ એટલે આવો, વિથ એટલે સાથે, અસ એટલે અમારી, ટુ પ્લે અમારી સાથે રમવા આવો। હેવ ફન એવરી ડે, ફન એટલે
મજા કરવી અને એવરી ડે એટલે દરરોજ અમારી સાથે રમવા આવો અને દરરોજ મજા કરો. તો બાળકો, અહીં આપણી આ પોયમ ફિનિશ થાય છે. તો આ પોયમમાં તમને કઈ કઈ રમત આપેલી છે? માર્બલ્સ એટલે લખોટીની રમત, લેડર્સ એટલે સાપસીડીની રમત, હોપિંગ એટલે લંગડી રમવાની રમત, ટિપકેટ એટલે ગીલા દંડીની રમત, ફૂટબોલની રમત, સ્કીપિંગ એટલે દોરડા કૂદવાની રમત અને ક્રિકેટ. માર્બલ્સ ઓન મંડે, લેડર્સ ઓન ટ્યુઝડે, હોપિંગ ઓન વેનસડે, ટિપકેટ ઓન થર્સડે, ફૂટબોલ ઓન ફ્રાઈડે, સ્કીપિંગ ઓન સેટરડે, ક્રિકેટ ઓન સન્ડે. તો બાળકો, અહીં આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ત્યાર પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું.